डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार मित्रों, किंजल परमार असिस्टेंट प्रोफेसर डिपार्टमेंट ऑफ लाइब्रेरी एंड इन्फॉर्मेशन साइंस डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी में आपनु हार्दिक स्वागत है। आपने गया लेक्चर में भणी गया कि विषयों और विषयनी केवी कार्य पद्धति होय छे, एटले के पर्टिक्युलर ज्यारे तमे कोई एक पुस्तक बनावी रह्या छो अथवा तो कोई पुस्तकनु तमे संचालन करी रह्या छो तो ए पुस्तकमां केवा केवा पदो तमारे ध्यानमां राखवा जोईए, एमां आपणे भण्या हता के व्याख्याओ એની પારિભાષિક શબ્દો, કેટલા વિભાગો હોય, કેટલા પેટા વિભાગો હોય, એની સાથે એના કયો સ્ત્રોત છે અને એના સંદર્ભો કેવા કેવા હોય એની આપણે ચર્ચા કરી હતી। આજના લેક્ચરમાં આપણે અભિધારણાઓ અને પ્રણાલીગત અભિગમ, અભિધારણાઓ શું છે અને એનો કન્સેપ્ટ કેવી રીતે આપણે ગ્રંથાલય વર્ગીકરણમાં અપનાવી શકીએ એની આપણે ચર્ચા કરીશું। તમારો કોઈ પણ સબ્જેક્ટ અથવા તો કોઈ પણ યુનિટ ભણવા પાછળનો એક ઉદ્દેશ હોય છે। આપણે અભિધારણાઓ શાના માટે ભણીએ છીએ તો ગ્રંથાલય વર્ગીકરણમાં અભિધારણાત્મક અને પ્રણાલીગત અભિગમોની જાણકારી આપવામાં આવે છે। આ પદ્ધતિઓ વિષય પૃથ્થકરણ પર આધારિત હોય છે, એટલે કે પર્ટિક્યુલર જ્યારે કોઈ પણ વિષયનું જ્યારે તમારે પૃથ્થકરણ કરવાનું હોય તો એના માટે તમારે અભિધારણાઓ જ્યારે કરતા હોય છો તો એના ઉપર આધારિત રહેતી હોય છે, તથા ગ્રંથાલયમાં પુસ્તક સંગ્રહને સુવ્યવસ્થિત કરવાને માટે સુનિયોજિત માર્ગનું નિરૂપણ કરે છે। એટલે કે કોઈ પણ પુસ્તક છે જ્યારે ગ્રંથાલયમાં આવી જાય છે પછી એને વર્ગીકરણ પ્રોસેસ પણ થઈ જાય છે, પછી એને વ્યવસ્થિત રીતે ગોઠવવું કેવી રીતે તો એના માટે ઘણી બધી એક અભિધારણાઓ અપનાવવામાં આવતી હોય છે। આપણે જોયું કે વિભિન્ન ગ્રંથાલય વર્ગીકરણ પદ્ધતિઓ જેવી કે DDC, UDC, CC નો ઉપયોગ કરીને વિષય વિશ્વનું આલેખન કેવી રીતે કરવું તેની ચર્ચા કરી। જેમ કે કોઈ પણ પર્ટિક્યુલર ગ્રંથાલયની પુસ્તક છે તો એમાં તમે વર્ગીકરણ કઈ કઈ રીતે કરી શકો, જેમ કે ડ્યુડેસિમલ ક્લાસિફિકેશન પદ્ધતિ અપનાવીને કરી શકો છો, UDC એટલે કે યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન પદ્ધતિ અપનાવીને કરી શકો છો, એની સાથે સાથે CC છે જેમ કે કોલન ક્લાસિફિકેશન, તો એ પદ્ધતિ અપનાવીને પણ તમે વર્ગીકરણ કરી શકો છો। હવે ગ્રંથાલય વર્ગીકરણ ક્ષેત્રમાં અભિધારણાત્મક અને પ્રણાલીગત અભિગમોની જાણકારી મેળવીશું, એટલે કે અભિધારણાઓ શું છે એને જે પણ પ્રણાલીગત અભિગમો છે એ કેવી રીતે આપણે ગ્રંથાલય વર્ગીકરણમાં અપનાવીએ છીએ। પહેલું છે કે આપણું સબ્જેક્ટ રિપ્રેઝન્ટેશન। સબ્જેક્ટ રિપ્રેઝન્ટેશન એટલે કે કોઈ પણ વિષય છે એનું પ્રતિનિધિત્વ, પર્ટિક્યુલર વિષયનું પ્રતિનિધિત્વ કેવું છે એની આપણે જાણકારી મેળવીશું। માહિતી પ્રણાલીઓમાં વિષયના પ્રતિનિધિત્વને માહિતી પુનઃપ્રાપ્તિનો મુખ્ય આધાર માનવામાં આવેલ છે, એટલે કે કોઈ પણ માહિતી પ્રણાલી જ્યારે તમે કરવા જઈ રહ્યા છો એટલે કે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ લેવાની છે તમારે, તો કોઈ પણ વિષય જે છે એટલે કે કયો વિષય છે એની કઈ ઇન્ફોર્મેશન છે તમે એને રિટ્રાઈવ એટલે કે પુનઃપ્રાપ્ત કેવી રીતે કરી શકશો એ બધી જે ઇન્ફોર્મેશન તમને વિષય અથવા તો જે વિષયને જે રિપ્રેઝન્ટ કરે છે એના આધારે તમને મળી શકે છે। પણ પ્રલેખની વિષય વસ્તુ અથવા તેમાં સમાવિષ્ટ વિચારનું પ્રતિનિધિત્વ વિવિધ રૂપોમાં કરી શકાય છે, એટલે કે તમે જે સબ્જેક્ટ હોય સબ્જેક્ટને તમે રિપ્રેઝન્ટ કરી શકો છો, કે જેમ કે ભૌતિકશાસ્ત્ર છે તો એ ભૌતિકશાસ્ત્ર એવો વિષય છે તો એને તમે રિપ્રેઝન્ટ કેવી રીતે કરી શકો કે ભાઈ એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થઈ શકે છે, કેવું મતલબ કેવી રીતે આખું ભૌતિક વિજ્ઞાન અથવા ભૌતિકશાસ્ત્ર એ વિષયની અંદર શું શું હશે અથવા તો કેવા કેવા કન્સેપ્ટ હશે તમે એનું રિપ્રેઝન્ટ કરી શકો છો। પરંતુ એની અંદરના જે વિચારો હોય છે જેમ કે પર્ટિક્યુલર એક યુનિટ છે એની અંદર ઘણા બધા જે ઓથર્સ હોય એના જે થોટ્સ હોય એના વિચારો કન્ટેન્ટ્સ એને પ્રોવાઈડ કરે, પણ એ વિચારોને તમે ક્યારેય રિપ્રેઝન્ટ નથી કરી શકતા, કારણ કે એ વિચાર કોઈ એક વ્યક્તિના જે મનમાં વિચાર આવે છે એ જરૂરી નથી કે બીજી વ્યક્તિના મનમાં એ જ વિચાર આવે, તો એના કારણે તમે વિષયને તમે રિપ્રેઝન્ટ કરી શકો છો પરંતુ એ જે વિચાર છે એને રિપ્રેઝન્ટ નથી કરી શકતા। જેમ કે વિષય શીર્ષક, વિષય નિર્દેશિત પદ, વર્ગ, સંખ્યા, ડેટા સંરચના તથા અન્ય પ્રકારના સંક્ષિપ્ત રૂપો, જેમ કે વિષયની સાથે જે વિષયનું જે શીર્ષક હોય એને તમે રિપ્રેઝન્ટ કરી શકો, એના નિદર્સ હોય છે એને રિપ્રેઝન્ટ કરી શકો છો, પદો હોય, વ્યાખ્યાઓ હોય, ડેટા હોય એ બધું જ રિપ્રેઝન્ટ થઈ શકે છે, પરંતુ જે વિચાર અંદર જે થોટ્સ છે એને તમે આપણે રિપ્રેઝન્ટ કરી શકતા નથી। વિષય પ્રતિનિધિત્વની આ પ્રક્રિયામાં પ્રત્યેક પ્રલેખના વિષય વસ્તુનું પૃથ્થકરણ તેના સહઘટક તત્વોમાં કરવામાં આવે છે, એટલે કે પર્ટિક્યુલર કોઈ પણ જ્યારે તમે સબ્જેક્ટને રિપ્રેઝન્ટ કરવો હોય તો એ સબ્જેક્ટને દરેક એનું જે ડોક્યુમેન્ટ છે એના ડોક્યુમેન્ટનું જે પણ કન્ટેન્ટ છે એનું પૃથ્થકરણ કરીએ, આપણે જે પણ ડોક્યુમેન્ટ છે એનું પૃથ્થકરણ કરી અને પછી જ એનો જે પણ સબ્જેક્ટ છે એ રિપ્રેઝન્ટ કરતા હોઈએ છીએ।
कोई एक विषय क्षेत्र संबंधित प्रत्येक विषय घटक तत्वों ने व्यवस्थित करवामां आवे छे तथा विभिन्न विषय क्षेत्र ने संबंधित बधाज विषयों ने पोतानामां एवा अनुक्रम में व्यवस्थित करवामां आवे छे जे मोटा भागे उपभोक्ताओं ने उपयोगी निवड़े छे। एटले के ज्यारे क्लासिफिकेशन करवानो थतो होय छे पर्टिक्युलर ज्यारे तमे लाइब्रेरी में कोई पुस्तक ने डिजिट प्रमाणे तमे एने क्लासिफाइड करवा जता होय छे तो तमे ए सब्जेक्ट नु एटलू सपोज के नॉलेज ना होय तो एना जे कंटेंट है एने तमे रीड करी सको छो। ए कंटेंट ना आधारे तमे विषय नु ज्ञान मेळवी सको छो अने विषय ना एना आधारे तमे ए पर्टिक्युलर विषय ने क्लासिफाइड करी सको छो अने एने व्यवस्थित रीते गोठवणी करी सको छो। परंतु जे विचारो छे एने तमे क्यारे एवी रीते समझी विचारी अने गोठवणी नथी करी शकता। एटले आपणे क्यारे पण कोई पण पुस्तकनो जे विचार छे एने बदली नथी शकता, परंतु ए विचारनो जे कंटेंट आपेलो छे एना आधारे तमे विषय आपी सको छो अने विषयने आधारे तमे एने वर्गीकरण करी सको छो अने वर्गीकरण कर्या पछी एने एक व्यवस्थित प्रॉपर जग्या जेम के लाइब्रेरियनशिप छे तो कि लाइब्रेरियनशिप एटले कि आपणू ग्रंथालयनु पुस्तक थयुं तो एने तमे 0 to 0 DDC प्रमाणे एवी रीते क्लास नंबर आपी अने एनी गोठवणी करी शको छो। एवी रीते बधा अलग अलग विषय जे होय दरेक विषयने तमे एवी रीते एना जे विषयनो कंटेंट छे एना आधारे तमे एनो क्लासिफिकेशन करी अने एनी गोठवणी करी शको छो। આપણું જે મેઇન આજનો ટોપિક છે કે પોસ્ટ્યુલેશન અપ્રોચ એટલે કે અભિધારણાઓનો અભિગમ, અભિધારણાઓ શું છે અને એનો અભિગમ એટલે કે કેવી રીતે આપણે ગ્રંથાલયમાં અભિધારણાઓ અપનાવીએ છીએ। ગ્રંથાલયમાં ફલક ઉપર પુસ્તકોની ગોઠવણી કરવા માટેની સુવિધાજનક રીત એ છે કે તેને પંક્તિબદ્ધ ક્રમમાં વ્યવસ્થિત કરવામાં આવે। એટલે કે જ્યારે પણ તમે લાઇબ્રેરીમાં ક્યારે પણ વિઝિટ કરવા જતા હશો અથવા તો લાઇબ્રેરીને જે તમે મુલાકાત લેતા હોય ત્યારે તમને ખબર હશે કે લાઇબ્રેરીમાં પુસ્તકો કેવી રીતે ગોઠવવામાં આવે તો પર્ટિક્યુલર એક રેક્સ હોય કે રેક્સની ઉપર તમને એક વ્યવસ્થિત રીતે એને પુસ્તકો લાઇનસર એને જે વર્ગીકરણ કરેલું છે એવી રીતે ગોઠવી અને પછી એનું સ્ટેન્ડ આવતું હોય છે। એવી રીતે એક ફલક એટલે કે જે ઘોડો અથવા તો આપણે એને રેક્સ કહીએ કે એ રેક્સ ઉપર જ્યારે તમે પુસ્તકો ગોઠવી રહ્યા છો તો એનું વ્યવસ્થિત રીતે ગોઠવણી કરેલી હોય છે। પુસ્તકો વિષયોનું પ્રતિનિધિત્વ કરે છે જેથી તેનું પરિણામ એ મળે છે કે ભૌતિક પ્રતિબંધોના દબાણને કારણે પુસ્તકો વ્યવસ્થિત ક્રમ કરવામાં આવે છે। એટલે કે જે પણ તમે ગોઠવણી કરી છે પુસ્તકોની એ ક્યાંય ને ક્યાંય એક વિષય એટલે કે એક સબ્જેક્ટને રિપ્રેઝેન્ટ કરતા હોય છે। જેમ કે તમે લાઇબ્રેરીની બુક જોઈએ છે તો તમે એને જ્યારે 0 to 0 નંબર આપેલો હશે કોઈ પર્ટિક્યુલર લાઇબ્રેરીની બુકને ત્યારે જ એ યુઝરને 0 to 0માંથી એ લાઇબ્રેરીની પુસ્તક મળશે। અધરવાઇઝ એવું થશે કે તમે લાઇબ્રેરીની પુસ્તક છે અને કોઈ નંબર જ બીજો આપી દીધો છે અને એ જ યુઝર્સ જ્યારે 0 to 0માં એ બુક અથવા તો એ પુસ્તક શોધવા જઈ રહ્યો છે તો એને એ બુક નથી મળતી અથવા તો એ સબ્જેક્ટને રિપ્રેઝેન્ટ નથી કરતી। તો પર્ટિક્યુલર જ્યારે તમે સબ્જેક્ટ રિપ્રેઝેન્ટ કરવાનો થાય તો જે પણ યુઝર્સની રિક્વાયરમેન્ટ અથવા તો જે પણ વિષયનો કન્ટેન્ટ છે એના પ્રમાણે તમે એને ક્લાસિફાઇડ કરો। જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિઓમાં આ સમસ્યાના ભિન્ન ભિન્ન સમાધાન ઉપલબ્ધ છે। એટલે કે જ્યારે આવી કોઈ ક્વેરીસ ઊભી થાય અથવા તો કોઈ એવી સમસ્યા ઊભી થાય તો દરેક પદ્ધતિમાં અલગ અલગ એના રૂલ્સ અને એની એ જે સમસ્યા ઊભી થાય છે એને કેવી રીતે આપણે શોર્ટ આઉટ કરી શકીએ એના અલગ અલગ નિયમો આપવામાં આવેલા છે। રંગનાથને કેટલીક દિશા નિર્દેશના માધ્યમથી આ સમન્વય હલ કરી શકે છે। આ નિર્દેશ ગ્રંથાલય વર્ગીકરણમાં અભિધારણાત્મક અભિગમથી ઓળખવામાં આવે છે। રંગનાથન અનુસાર એટલે કે આપણા જે ગ્રંથાલય વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે ડૉક્ટર એસા રંગનાથન એમના મત મુજબ અભિધારણા એ યુક્તિ છે જેના માટે ખરું કે ખોટું વિશેષણમાંથી કોઈપણનો પ્રયોગ નથી કરી શકતા, પરંતુ એ જ કહી શકીએ કે જે અભિધારણાઓ આપણને નિર્ધારિત કરીએ છીએ આ પ્રમાણે અભિધારણાઓ એવી પૂર્વધારણાઓ છે જે પ્રલેખના વર્ગીકરણની પ્રક્રિયાને પૂરી પાડવામાં સહાયકરૂપ બની શકે છે। એટલે કે અભિધારણાઓ શું છે કે એવી પૂર્વધારણાઓ છે કે જ્યારે તમે લાઇબ્રેરી જેમાં બુક આવે છે એનું ક્લાસિફિકેશન કરવાનું છે તો એ ક્લાસિફિકેશન કેવી રીતે કરશો, એનો જે સબ્જેક્ટ જે છે એ કેવી રીતે તમે એને રિપ્રેઝેન્ટ કરી શકશો તો એના માટેની ક્યાંય ને ક્યાંય પૂર્વધારણાઓ છે। એટલે કે સપોઝ તમે એવું માનો છો કે આ પુસ્તકને આપણે લાઇબ્રેરીમાં મતલબ લાઇબ્રેરી જે આખો સબ્જેક્ટ છે એમાં લઈ જઈ શકીએ અથવા કોઈ પર્ટિક્યુલર પુસ્તક છે એને આપણે સોશિયલ સાયન્સમાં નાખી મતલબ સોશિયલ સાયન્સ જે વિષય છે એમાં કરી નાખી શકીએ છીએ અથવા તો કોઈ એવો વિષય છે જેને આપણે જેમ કે યુઝ ઓફ ટેકનોલોજી ઇન ઇન્ડિયા એવું કોઈ પુસ્તક આવ્યું તો કે આ ટેકનોલોજી વિષય છે તો આપણે એને ટેકનોલોજી વિષયમાં નાખીશું
કે પછી ઇન્ડિયા રિપ્રેઝન્ટ કરે છે તો કે આપણે એને હિસ્ટ્રીમાં રાખીશું. એવી રીતે તમે એવી ધારણાઓ બનાવો છો કે કયા વિષયમાં તમારે આ પર્ટિક્યુલર બુકને નંબર આપવો છે. તો અભિધારણાઓ ક્યાંય ને ક્યાંય એવી પૂર્વધારણાઓ, આપણે એવું ધારીએ છીએ કે પર્ટિક્યુલર કેવી રીતે જે લાઇબ્રેરીનું ક્લાસિફિકેશન છે, બુકનું ક્લાસિફિકેશન છે, આપણે કયા બેઝિસ ઉપર અથવા તો કયો સબ્જેક્ટને આપણે રિપ્રેઝેન્ટ કરવો છે. જેમ હાલ તમને એક્ઝામ્પલ આપ્યું કે યુઝ ઓફ ટેકનોલોજી ઇન ઇન્ડિયા, તો તમારે કયા સબ્જેક્ટને રિપ્રેઝેન્ટ કરવો છે? તમારે ટેકનોલોજીને રિપ્રેઝેન્ટ કરવો છે કે પછી ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું છે? તો જો ટેકનોલોજીને રિપ્રેઝેન્ટ કરવા જઈ રહ્યા છો તો તમે એને 600, આપણે જે DDC પ્રમાણે 600 નંબરનો જે કોડ છે એમાં તમે એને ક્યાંય ને ક્યાંય નંબર આપશો. અને જો ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરવા જઈ રહ્યા છો તો તમે એને હિસ્ટ્રી પ્રમાણે ક્યાંય ને ક્યાંય 954 કે 900ની અંદર જે પણ હિસ્ટ્રી એને રિલેટેડ નંબર આવતો હશે એ નંબર આપશો રામ. તો એવી રીતે તમે કયો સબ્જેક્ટ રિપ્રેઝેન્ટ કરવો છે, તમારે કયો નંબર આપવો છે, એવી બધી તમે ધારણાઓ વિચારો છો તો એ અભિધારણાઓ થઈ ગઈ. એટલે કે જ્યારે ગ્રંથાલય વર્ગીકરણ કરવાનું છે તો તમારે આવી ઘણી બધી અભિધારણાઓ કરવી પડતી હોય છે કે તમે કયો સબ્જેક્ટ રિપ્રેઝેન્ટ કરશો. જે આપણે અભિધારણાઓ કરી રહ્યા છીએ તો એનો શું કંઈક ને કંઈક તો લાભ હશે જ ને, કે આપણે અભિધારણાઓ કે બસ પૂર્વધારણાઓ કે આપણે આવું માનીએ છીએ કે આ વિષય છે તો આને આવી રીતે આ વિષયમાં નાખવો જોઈએ, આ પર્ટિક્યુલર સબ્જેક્ટને રિપ્રેઝેન્ટ કરવો જોઈએ, તો શું એની પાછળનું કોઈ લોજિક હશે કે હા એના શું લાભ છે કે આપણે આવી કોઈ પૂર્વધારણાઓ કરીએ છીએ તો એના કારણે આપણને શું લાભ થશે? કે વિચારોને સુસંગત અનુક્રમમાં ગોઠવી શકાય. એટલે પર્ટિક્યુલર કોઈ પણ વિચાર છે, તમે એ વિચાર, એના કન્સેપ્ટ અને પછી કોઈ સબ્જેક્ટને રિપ્રેઝેન્ટ કરો છો તો ક્યાંય ને ક્યાંય અનુક્રમ એટલે કે પ્રોપર એક ક્રમમાં તમે એને ગોઠવી શકો છો. વિષય વસ્તુના પૃથ્થકરણ માટેનું બીબું તૈયાર કરી શકાય છે. એટલે જ્યારે તમે એવું વિષય પર્ટિક્યુલર જ્યારે તમારે વિષયનું પૃથ્થકરણ કરવું હોય, જેમ કે ટેકનોલોજી છે અથવા કે સોશિયલ સાયન્સ છે, એ વિષયમાં કેટલી પુસ્તક છે અથવા તો કેવી કેવી પુસ્તકો છે, કોઈ વિષયનું પૃથ્થકરણ કરવું હોય તો જ્યારે આવી પૂર્વધારણાઓથી તમે જ્યારે કોઈ પર્ટિક્યુલર નંબર આપેલો હશે અથવા તો તમે વિચારતા હશો કે આ વિષયને રિપ્રેઝેન્ટ કરવું જોઈએ, તો ત્યારે અભિધારણા એ ખૂબ જ મહત્ત્વની બની રહે છે. વિચારોને યોગ્ય સ્થાન પ્રદાન કરવાની પ્રક્રિયાને સ્થિતિસ્થાપક બનાવી શકાય છે. એટલે કે કોઈ પણ વિચાર, જેમ કે આપણે કીધું કે સોશિયલ સાયન્સની જો કોઈ બુક હોય તો એની અંદરના વિચારો એને સોશિયોલોજી અથવા તો સોશિયલ સાયન્સને રિલેટેડ એણે કોઈ પણ ઓથરે એના વિચારો એવી રીતે લખ્યા હશે, અથવા તો લાઇબ્રેરીને રિલેટેડ કોઈ પુસ્તક છે તો એ કોઈ પણ ઓથરે એ લાઇબ્રેરીના કન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને એના વિચારો રજૂ કર્યા હશે. તો તમે જો સોશિયલ સાયન્સની પુસ્તકને લાઇબ્રેરીમાં અને લાઇબ્રેરીની પુસ્તક સોશિયલ સાયન્સમાં એવી રીતે કરતો તો ક્યાંય ને ક્યાંય વિચારો જે છે એ અસ્તવ્યસ્ત થઈ જશે. એટલે કે જ્યારે વિચારોને તમારે સુવ્યવસ્થિત ગોઠવણી કરવી હોય તો ત્યારે અભિધારણાઓ એ ખૂબ જ મહત્ત્વની બને છે. પ્રાયોગિક વર્ગીકરણ સુવ્યવસ્થિત બની જાય છે. એટલે કે પ્રેક્ટિકલી પણ જ્યારે તમારે કોઈ પુસ્તક તમે જ્યારે વિચારી લીધું છે કે આ વિષય છે એનો આવો નંબર હોઈ શકે છે એવી કોઈ ધારણા બનાવી લીધી છે, તો પછી જ્યારે તમે પ્રેક્ટિકલી એ જ વસ્તુ જ્યારે કોઈને શીખવાડો છો અથવા તો લાઇબ્રેરીમાં કોઈ પણ પુસ્તકનું ક્લાસિફિકેશન કરો છો તો તમે એ પ્રેક્ટિકલી પણ તમને અભિધારણાઓ ખૂબ જ ઉપયોગી બને છે. એપ્લિકેશન ઓફ પોસ્ટ્યુલેશન અપ્રોચ, એટલે કે જે આપણો અભિધારણાઓનો અભિગમ છે એ કેવી રીતે આપણે અપનાવીએ છીએ, તો અભિધારણાત્મક અભિગમના અનુપ્રયોગની એક અન્ય મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે વર્ગીકરણ પ્રક્રિયાના માર્ગમાં આવનારી સંભવિત ભ્રાંતિઓનું નિવારણ કરવામાં સહાયતા પ્રદાન કરે છે. એટલે કે જ્યારે પણ કોઈ પણ પુસ્તકનું ક્લાસિફિકેશન કરવા જઈ રહ્યો છો ને, તમને કોઈ હર્ડલ્સ એવી ક્રિએટ થાય છે અથવા તો કોઈ મુશ્કેલી અનુભવાય છે કે ભાઈ આ જે પુસ્તક છે એનું આપણે કેવી રીતે કરીશું ક્લાસિફિકેશન, અથવા તો આ બે સબ્જેક્ટ ભેગા થાય છે, કમ્પાઉન્ડ સબ્જેક્ટ થાય છે, એવી રીતે કોઈ સબ્જેક્ટ અથવા તો બે સબ્જેક્ટ સ્પ્લિટ થતા હોય, તમને આઈડિયા નથી આવતો કે કેવી રીતે કરીશું, તો ત્યારે અભિધારણાઓના આધારે કે તમે એવી પૂર્વધારણાઓ બનાવો છો કે જેના આધારે તમે જે પણ ગ્રંથાલયનું વર્ગીકરણ છે એને તમે પ્રોપરલી કરી શકો છો. એટલે કે કહીએ ને કે તમને એક વિચાર આવી જાય કે ના ચલો આવી રીતે આપણે કરી શકીએ, જ્યારે તમે કન્ફ્યુઝ થઈ જાઓ અથવા તો મુશ્કેલી અનુભવો તો ત્યારે એવા સમયે તમે આવી રીતે ધારણાઓ કરી અથવા તો વિચારી કે આ વિચારને આવી રીતે મૂકી શકાય એવી રીતે તમે ક્લાસિફિકેશન કરી શકો છો. જો અભિધારણાત્મક વિધિને અપનાવવામાં આવે તો વર્ગીકરણને પણ આ નિપુણતાનો લાભ મળશે. એટલે કે જો આપણે લાઇબ્રેરી ક્લાસિફિકેશનમાં જ્યારે અભિધારણાનો કન્સેપ્ટ અપનાવીએ છીએ તો ક્યાંય ને ક્યાંય ક્લાસિફિકેશનમાં આપણે ઘણા બધા એડવાન્સ લેવલ ઉપર લાઇબ્રેરીમાં જે પણ વ્યવસ્થિત વિચાર
જેની ગોઠવણી થવી જોઈએ, ક્રમમાં થવી જોઈએ, એ દરેક વસ્તુ આપણે કરી શકીએ છીએ. જો અભિધારણા એ જ વસ્તુ આપણે વર્ગીકરણમાં અપનાવતા હોઈએ ત્યારે. કોઈ પણ જે પોસ્ટ્યુલેશન અપ્રોચ જે આપણે કીધો કે કેવી રીતે સબ્જેક્ટ હોય, તો પર્ટિક્યુલર જ્યારે યુનિવર્સ ઓફ સબ્જેક્ટ એટલે કે આપણી પાસે ઘણા બધા વિષયો છે, આખું એક વિશ્વ છે, જેમ આપણે એક્ઝામ્પલ તરીકે વિષય અને દેશ એવી રીતે લઈ રહીએ કે આપણા એક આખું વર્લ્ડ છે, એવી રીતે વિષયોનું પણ એક વિશ્વ છે કે ઘણા બધા વિષયો છે. એટલે એક થઈ ગયું વર્લ્ડ, અને આપણે બીજી બાજુ આપણા કન્સેપ્ટ પ્રમાણે જઈએ તો કે આપણા ઘણા બધા વિષયો છે. વિષયોની અંદર નેચરલ સાયન્સ છે, હ્યુમેનિટીઝ છે, સોશિયલ સાયન્સ છે, એવા ઘણા બધા, જેમ કે સોશિયલ સાયન્સની હ્યુમેનિટીઝ નેચરલ સાયન્સ છે. પછી આપણે લઈ લઈએ કે લેંગ્વેજીસ છે, લિટરેચર્સ છે, જનરલ સ્ટડીઝ છે, તમારું લાઇબ્રેરી સાયન્સ છે, જેમ કે સપોઝ કે લાઇબ્રેરી સાયન્સ તો સોશિયલ સાયન્સની અંદર જ કવર થઈ જતું હોય છે. એવી રીતે મીન્સ તમારું સાયન્સ છે, આપણા 10 મેઇન ક્લાસીસ છે કે આપણે આ 10 ભાગમાં આપણે વિષયને વિભાજન કરી શકીએ છીએ કે રિલિજિયન, જનરલ, સોશિયલ સાયન્સ, લેંગ્વેજીસ, સાયન્સીસ, ટેકનોલોજીસ અને આર્ટ્સ છે, અને દેન હિસ્ટ્રી. એવી રીતે અલગ અલગ વિષયો, પર્ટિક્યુલર એક વિષય આખું થઈ ગયું યુનિવર્સ ઓફ સબ્જેક્ટ, એટલે કે એક આખા વિષયનું વિશ્વ છે, બરાબર. જેવી રીતે વર્લ્ડ છે, એવી રીતે વર્લ્ડની અંદર અલગ અલગ કન્ટ્રીઝ આવે, આપણી જેમ કે ઇન્ડિયા છે, જાપાન છે, અમેરિકા, એવી રીતે પર્ટિક્યુલર એક વિષયનું આખું વિશ્વ છે, ને એની અંદર અલગ અલગ વિષયો છે, જેમ કે નેચરલ સાયન્સ, હ્યુમેનિટી, સોશિયલ સાયન્સ, લિંગ્વિસ્ટિક છે, લિટરેચર, લેંગ્વેજ, એવી રીતે. એની અંદર પર્ટિક્યુલર જ્યારે તમે જોવા જઈએ કે નેચરલ સાયન્સના પણ અમુક બેઝિક સબ્જેક્ટ્સ આવતા હોય, જેમ કે મેં તમને કીધું કે સોશિયલ સાયન્સ છે તો આપણું લાઇબ્રેરી સાયન્સ કે ક્યાંય ક્યાંય ને ક્યાંય સોશિયલ સાયન્સમાં આવતું હોય છે. પછી તમે જ્યારે રિલિજિયનમાં જાઓ છો તો રિલિજિયનની અંદર કેવા કેવા સબ્જેક્ટ્સ આવે, હિન્દુ રિલિજિયમ આવે, બુદ્ધિઝમ આવે, જૈનિઝમ આવે, તો એ સબ્જેક્ટ અલગ અલગ રીતે એવી રીતે ડિવાઈડ થતા હોય છે. પછી જેમ કે સોશિયલ સાયન્સની અંદર લોસ પણ આવી જાય છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન પણ આવી જાય છે, સોશિયોલોજી પણ આવી જાય છે, એવી રીતે દરેક વિષયમાં કવર થતા હોય છે. એ બેઝિક સબ્જેક્ટ આવી ગયા, એની અંદર ફેસેટ્સ અને એની અંદર આઇસોલેટ્સ, એટલે કે જેમ કે તમને કીધું કે સોશિયલ સાયન્સ છે, એની અંદર તમારો દરેક વસ્તુ હોય કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, લોસ છે, એ બધું સોશિયલ સાયન્સમાં કવર થઈ જાય છે. તો જેમ કે તમે સોશિયલ સાયન્સ લઈ લીધું, એની અંદર લોઝમાં જાઓ છો, લોઝની અંદર ઘણા બધા લોસ છે, ઇન્ટરનલ લોસ છે, નેશનલ લોસ છે, જેમ કે એની સાથે સાથે લોસ તમે ઇન્ટરનલ લોસ લઈ લીધા તો પછી એમાં પણ કયા કયા લોસીસ, જેમ કે ચિલ્ડ્રનને લગતા હોય, વુમન્સને લગતા હોય, સામાન્ય મતલબ જે કસ્ટમર્સને લગતા હોય, એવી રીતે. તો પર્ટિક્યુલર આ એક હેરાર્કી છે, જેવી રીતે આપણું વર્લ્ડ છે એની અંદર કન્ટ્રીઝ છે, કન્ટ્રીની અંદર અલગ અલગ સ્ટેટ્સ છે, સ્ટેટમાં જોવા જાઓ તો અલગ અલગ તમને વિલેજીસ અને સિટીઝ જોવા મળે, અને સિટીઝમાં પછી અલગ અલગ સોસાયટી અને પછી ઘર. જેમ આપણે તમને શરૂઆત જ્યારે DDCનું જ્યારે સમજાવવામાં આવ્યું હતું કે DDCનું આખું કેવી રીતે છે, જે શિડ્યુલ્સ છે કે આખું એક વિષય છે, આખો DDC છે, એની અંદરના 10 ક્લાસીસ મેઇન છે, એ 10ની અંદર અલગ અલગ પેટા વિભાગ છે, અને એ પેટા વિભાગના પણ વિભાગ અને એના પણ વિભાગ, એવી રીતે આ આખી હેરાર્કી ચાલતી રહેતી હોય છે. જેમ કે આખું યુનિવર્સ ઓફ સબ્જેક્ટ છે, એમાં પર્ટિક્યુલર આપણા જે 10 ક્લાસીસ કે જે 10 વિષયો ગણીએ એ હોય, એ 10 વિષયની અંદર દરેક બેઝિક સબ્જેક્ટ આપવામાં આવતો હોય છે. બેઝિક સબ્જેક્ટની અંદર એના ફેસેટ્સ હોય, અને ફેસેટ્સ અને પછી આઇસોલેટ, એ ક્યાંય ને ક્યાંય ફેસેટ્સ અને આઇસોલેટ વિભાગો જ ગણી શકાય. જેમ તમને કીધું કે પર્ટિક્યુલર લો છે તો એની અંદર લોની અંદર ઇન્ટરનેશનલ અને નેશનલ લોસ હોય. પછી જેમ કે નેશનલ લોસ છે તો કે એની અંદર કેટલા લોસ હોય, કે ચિલ્ડ્રનને લગતા હોય, વુમન્સને લગતા હોય, કસ્ટમરને લગતા હોય. પછી ચિલ્ડ્રનની અંદર પણ કેવા કે ચિલ્ડ્રનમાં પણ કેવા હોય કે સપોઝ કે મર્ડરને લગતા હોય છે કોઈ લોઝ, અથવા તો કે કોઈ સુસાઇડને લગતા લોઝ હોય છે, એવા ઘણા બધા પેટા વિભાગ પડતા હોય છે. તો આ તમે આખી હેરાર્કી જે છે એ ચાલતી રહેતી હોય છે, દરેક વિષયને આવી રીતે આખી હેરાર્કીમાં ચલાવવામાં આવતા હોય છે કે આપણું વિશ્વ છે એની અંદર કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ, સબ્જેક્ટનો બેઝિક સબ્જેક્ટ હોય, બેઝિક સબ્જેક્ટના ફેસેટ્સ અને ફેસેટ્સના આઇસોલેટ, આવી રીતે આખી સબ્જેક્ટની ચેઇન ચાલતી હોય છે. ડેમોન્સ્ટ્રેશન ઇન ધ પ્રેક્ટિકલ ક્લાસિફિકેશન, એટલે કે જ્યારે પર્ટિક્યુલર તમે લાઇબ્રેરીનું જે ક્લાસિફિકેશન અથવા તો પ્રેક્ટિકલી જ્યારે કરવા જઈ રહ્યા છો, અથવા તો કોઈ પર્ટિક્યુલર જે તમારો ક્લાસ નંબર આપવો છે, તો ક્લાસ નંબર કેવી રીતે તમે આપશો, કે મૂળ આખ્યા એટલે કે રો ટાઇટલ. સપોઝ કે તમારી પાસે કોઈ ટાઇટલ નથી,
કશું જ નથી, તમારી પાસે બુક નથી, તમારે આખું નવેસરથી તમે કોઈ એક પદ ક્રિએટ કરો છો, કોઈ એક પર્ટિક્યુલર જેમ કે આખ્યા એટલે કે કોઈ પણ પદ ક્રિએટ કરો છો તમે, કે કોઈ એવું પર્ટિક્યુલર ટાઇટલ કે જેના આધારે તમે, અથવા તો વર્ડ કે જેના આધારે તમે આખું એક ટાઇટલ બનાવો અને એનો વર્ગાંક આપો, એટલે કે જે રો ટાઇટલ છે જે બેઝિક છે જેમાં કશું કે તમારું પર્ટિક્યુલર સાદું જેવો કોઈ વર્ડ છે અથવા તો સાદું એવું કોઈ પદ છે. એ પછી અર્થપૂર્ણ આખ્યા, એક્સપ્રેસિવ ટાઇટલમાં શું હોય કે જે મૂળ આખ્યા છે જેમાં તમારા વર્ડ છે એની સાથે સાથે એને સંબંધિત જેટલા પણ આખ્યા એટલે કે જેટલા પણ રિલેટેડ પદો છે એ બધાને તમે કનેક્ટ કરો છો, દરેક પદોને કનેક્ટ કરી અને પછી અર્થપૂર્ણ આખ્યા બને છે. એટલે કે તમે સપોઝ કોઈ વિચાર એક આવ્યો હોય તો એ વિચારની સાથે તમે એવું માત્ર એક વિચાર આવ્યો તો એને લઈને તમે ક્યારેય આગળ નથી વધતા, એ વિચારની સાથે બીજા કેટલા અલગ અલગ વિચારો આવે છે તો એ બધાને કનેક્ટ કરો. કે આવો કોઈ વિચાર આવે છે કે ક્લાસિફિકેશન એટલે શું, તો એની સાથે કે કેટલોગિંગ એટલે શું એવો પણ વિચાર આવે છે, તો ક્લાસિફિકેશન અને કેટલોગિંગ એ બંને વિચારોને તમે મર્જ કરો છો. એવી રીતે જેટલું જે મૂળ આખ્યા છે એમાં તમને માત્ર ને માત્ર એક વિચાર આવે છે, પરંતુ જે તમારો અર્થપૂર્ણ આખ્યા છે એટલે કે એ જે મૂળ આખ્યાની સાથે જેટલા પણ રિલેટેડ તમને વિચારો છે અથવા તો રિલેટેડ પદો છે એ બધાને તમે ભેગા કરો છો. પછી આવે છે મૂળ પદ આખ્યા. પહેલું હતું કે મૂળ આખ્યા એટલે કે ખાલી એક વિચાર અથવા તો એવું વર્ડ અથવા તો પદ, પરંતુ હવે મૂળ પદ આખ્યા એટલે કે જે તમારું અર્થપૂર્ણ આખ્યા છે એમાં તમને ઘણા બધા વિચારો આવ્યા છે, ઘણા બધા પદો તમે શોધ્યા છે, એક પદની સાથે જેટલા પણ રિલેટેડ વર્ડ્સ પદ જે પણ એની સાથે સંકળાયેલું છે બધું જ શોધ્યું છે, પરંતુ હવે એમાંથી જે નથી કામનું, જે આપણા વિષય ઉપર જવાનું જ નથી, જે શબ્દો કામના જ નથી, એ દરેક શબ્દોને તમે અલગ કાઢી મૂકો છો એટલે કે અલગ એને ડિલીટ કરો છો, અને જેટલું કામનું છે અથવા રિક્વાયરમેન્ટ પદો છે એટલા જ પદો તમે રાખો છો, એટલે કે એને કાર્નલ ટાઇટલ કહેવાય. પછી આવે છે કે પૃથકરણીય આખ્યાન. પૃથકરણીય આખ્યાન એનાલાઇઝ ટાઇટલ એટલે કે જે મૂળ પદો છે જે તમે કે હવે આટલું કામનું છે એને તમે અલગ અલગ રીતે ડિવાઇડ કરો છો, કે કેવી રીતે તમે એને એનાલાઇઝ કરો છો કે કઈ વસ્તુ કેવી રીતે તમારે કન્વર્ટ કરવી, કયો સપોઝ કે તમે ઘણા બધા પદોનું ભેગું કરીને તમારે આટલી વસ્તુ જોઈએ છે તો એમાંથી તમારે કઈ ફર્સ્ટ જોઈએ છે કઈ સેકન્ડ જોઈએ છે, એવી રીતે તમે એનું પૃથ્થકરણ કરો છો કે જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે હવે આપણે એને કેવી રીતે ગોઠવીશું. પછી એને ટ્રાન્સફોર્મ ધ ટાઇટલ એટલે કે પરિવર્તિત આખ્યા. એને પછી તમે એક ક્રમમાં ગોઠવો છો કે કોઈ પણ વસ્તુને એનું પરિવર્તન કરો, કે જે પદ છે એને કેવી રીતે તમે એને ગોઠવી શકશો જેથી તે તમને વધારે ક્લિયર ખબર પડે. ટાઇટલ ઇન સ્ટાન્ડર્ડ ટર્મ્સ એટલે કે માનક પદોમાં આખ્યાન એટલે કે જ્યારે તમે એક ક્રમમાં ગોઠવી લો છો તો એ તમારો એક ક્રમ હશે એવો કે જે તમે ઇઝીલી સમજી શકો, બીજો ક્રમ એવો હશે કે જેના થ્રુ તમે એવી રીતે સમજો કે આપણે કોઈ પણ એક પદ છે એને ક્રમમાં ગોઠવ્યો અને બીજો પદ છે એને વર્ગાંક જે વર્ગ નંબર આપવામાં આવશે એ કેવી રીતે ગોઠવીશું, જે શબ્દ ભંડોળ છે એના આધારે તમે ગોઠવો છો. પછી સહકેન્દ્રીય અંકોયુક્ત આખ્યા એટલે કે માનક પદોના આખ્યાનો છે એને તમારે એની અંદર જે પણ નંબર આપવાના હોય છે એ નંબર આપો છો. પછી તમારે ક્લાસ નંબર આપવા એટલે કે આખું એક ટાઇટલ બની જાય છે તમારું, એ ટાઇટલના આધારે તમે એને ક્લાસ નંબર આપો છો, અને ક્લાસ નંબર આપ્યા પછી એનું વેરિફિકેશન કરો છો કે આખો જે પણ ક્લાસ નંબર તમે આપ્યો છે એ કે બરાબર આપ્યો છે કે નહીં. આપણે જ્યારે પ્રેક્ટિકલી જે તમે ક્લાસિફિકેશન કરો છો કે કોઈ પણ વિચાર તમારા મનમાં ઉદ્ભવે છે કે કોઈ પણ પુસ્તકનું જે ટાઇટલ છે એનો તમે ક્લાસિફિકેશન નથી ફાવતું અથવા તો કેવી રીતે કરો છો તો કે એને અલગ અલગ પાર્ટ્સ કરી દો, આખી હેરાર્કી આપણે ફરી એક વખત જોઈશું. જેમ કે મૂળ આખ્યા છે એ રો ટાઇટલ છે એટલે કે તમારી પાસે એક પર્ટિક્યુલર પદ છે જે તમારી માત્ર એક જ છે. પછી આવે અર્થપૂર્ણ આખ્યા. અર્થપૂર્ણ આખ્યામાં એવું હોય કે જે તમે પદ વિચાર્યું છે અથવા તો જે વિચાર છે જે તમારી સામે રજૂ થઈ રહ્યો છે એ વિચારના બીજા એવા કેટલાક વિચારો છે અલગ અલગ, જે દરેક વિચારો તમને આવી રહ્યા છે મનમાં એ બધા જ વિચારોને તમે ભેગા કરો. એ દરેક વિચારો ભેગા થયા પછી મૂળ પદ આખ્યા એટલે કાર્નલ ટાઇટલ એટલે કે કોઈ પણ જ્યારે તમને એ વિચાર ભેગો થયો પછી એમાંથી તમારો જેટલો પણ કામની વસ્તુ છે એટલે કે સપોઝ અમુક વસ્તુ જે આપણી નથી કામની, જે આપણે જે વિષયમાં અથવા તો જે દિશામાં જવાનું છે ત્યાં આ વસ્તુની જરૂર નથી, તો ત્યારે તમે એટલું વસ્તુ ડિલીટ કરો છો એટલે કે એક પદ એની સાથે સંકળાયેલા અનેક વિચારો મૂળ આખ્યા અને પછી મૂળ પદના આખ્યા એટલે કે એમાંથી જે વધારાનું છે એ તમે ડિલીટ કરી દો છો. પછી તમને મળશે પૃથકરણીય આખ્યા. પૃથકરણીય આખ્યામાં શું કે જે મૂળ પદ આખ્યા છે
જે તમે અલગ કાઢી નાખ્યું, જે તમારું નથી કામ, એના પછીના જે પણ વધેલું જે વિચાર, મતલબ તમારો જે પદો છે, વર્ડ્સ છે, વિચાર છે, જે પણ વધ્યું છે, અથવા તો તમે જે કમ્બાઈન કરીને જે અલગ તારવ્યું છે એનું પૃથ્થકરણ કરો. કેવી રીતે તમે એનું પૃથ્થકરણ કરશો કે વિષય જે તમારો છે કયા વિષય ઉપર તમારે જવાનું છે. પછી પરિવર્તિત આખ્યા, એટલે કે આખું જ્યારે તમે વિષયનું પૃથ્થકરણ કરી લો છો ત્યારે તમે કેવી રીતે એને ક્રમમાં ગોઠવશો, એ ક્રમમાં ગોઠવો જેથી તમને ઇઝીલી ખબર પડી શકે. ક્રમમાં ગોઠવ્યા પછી પરિવર્તિત આખ્યાનું જ માનાંક પદોમાં આખ્યાન કરવાનું હોય છે. એટલે કે જે ક્રમમાં ગોઠવ્યા પછી એને શબ્દ ભંડોળની સાથે કનેક્ટ કરો કે કેવી રીતે તમે એ શબ્દોને ગોઠવી શકો અને ઇઝીલી તમને મળી શકે. પછી એક તમારું એક આખું ટાઇટલ બને છે, જે માનાંક પદોના આખ્યા જે ટાઇટલ ઇન સ્ટાન્ડર્ડ ટર્મ, એટલે કે જે તમે ક્રમમાં ગોઠવો છો દરેક પદોને ક્રમમાં ગોઠવ્યા પછી તમારું એક આખું ટાઇટલ બનતું હોય છે. ટાઇટલ બન્યા પછી એ ટાઇટલને તમે એક નંબર આપો છો અને નંબર આપ્યા પછી એ તમારો એક ક્લાસ નંબર બનતો હોય છે. એટલે કે આ આખું કેવી રીતે ટાઇટલ બને છે, ટાઇટલથી તમે કેવી રીતે વર્ગીકરણ કરો છો, એ આખી આ પ્રોસેસ છે. અને પછી એ ક્લાસ નંબરનું તમારે વેરિફિકેશન કરવાનું હોય છે. મિત્રો, આપણે જોયું કે જે અભિધારણાઓ છે એના લીધે તમને વર્ગીકરણમાં કેવી રીતે ઇઝીલી તમે, અથવા તો તમે એવી ધારણાઓ મૂકો કે જેથી તમને ક્લાસિફિકેશનમાં કોઈ પણ અડચણ આવતી હોય તો તમે એને સોલ્વ કરી શકો. અને એની સાથે સાથે કે કોઈ પણ ક્લાસ નંબર, જે પણ પુસ્તક આવે છે, આપણે જ્યારે લાઇબ્રેરીમાં જઈએ તો જોઈએ છીએ કે કોઈ પણ પુસ્તક છે તો એનો નંબર આપી દીધો હોય છે, એટલે આપણે કે બસ આનું પુસ્તકનો નંબર છે. પરંતુ એ નંબર કેવી રીતે અપાય છે, એ પુસ્તકની શરૂઆત આપણે જોઈએ કે કેવી રીતે એક પદ, એ પદથી ઘણા બધા વિચારો, એમાંથી અમુક નથી કામના એ કાઢી મૂકીએ, પછી એને ક્રમમાં ગોઠવીએ છીએ, પછી એક તમારું ટાઇટલ બને, એ ટાઇટલને તમે સમજો વિષય આપો, અને વિષય ઉપરથી તમે એક નંબર આપો છો, અને એ નંબર ઉપરથી તમારે એક ક્લાસિફિકેશન નંબર આપવાનો હોય છે. આ આખી એક તમે શરૂઆતથી લઈ, ટાઇટલથી લઈ, અને તમે વર્ગીકરણ જે ક્લાસ નંબર સુધી કેવી રીતે પહોંચો છો એની એક આખી પ્રક્રિયા છે. મિત્રો, આપણે જાણ્યું કે અભિધારણાઓ કેવી રીતે વર્ગીકરણમાં આપણને ઉપયોગી બને છે અને આખી વર્ગીકરણની પ્રોસેસ કેવી રીતે થતી હોય છે એની આપણે ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં આપણે જે આપણું એના પછીનો એક ટોપિક છે કે જે તમારે પૂર્વધારણાઓની સાથે સાથે કઈ કઈ પ્રણાલીઓ અપનાવવી પડતી હોય છે એની આપણે ચર્ચા કરીશું. નમસ્કાર.